પ્રેસ ધ ધ ઓન યુટ્યુબ હેલો એવરી વેલકમ ટુ એજ્યુ કેર આજે આપણે જોઈશું પંદર ડિસેમ્બરના મહત્વના કરંટ અફેર્સ તો જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બિલને પણ હિટ કરો જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને ફેસબુક પેજને પણ લાઇક કરો આ બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાંથી તમે જોડાઈ શકો છો હવે ગઈકાલે જે ક્વેશ્ચનના જવાબ આપેલા હતા તો બહુ સુંદર રીતે બધાએ ક્વેશ્ચનના જવાબ આપેલા છે તો અહીંયા જે નામ છે એકતા પ્રજાપતિ પિયુષ દરજી રૂચા પટેલ કિશન વૈષ્ણવ અને ડિમ્પલ પંચોલી તો આ બધાએ જે એક રીતે અને ખાસ કરીને આ જે જવાબ આપેલા છે તો એક જ કમેન્ટમાં બધા જવાબ આવી જાય એ રીતે જવાબ આપો અને જે જવાબ નથી આપતા એ પણ હવે કમેન્ટ બોક્સમાં જવાબ આપો જે બીજા પણ નામ છે ચિરાગ ગોસ્વામી કુમુદ પટેલ અને ખુશાલી ત્રિવેદી તો આવી રીતે તમે પણ જવાબ કમેન્ટ બોક્સમાં જવાબ આપતા રહ્યો તેથી જો તમે કમેન્ટ બોક્સમાં લખેલો હશે તો તમને વધુ યાદ રહેશે વાંચવા કરતાં તો આવી રીતે કમેન્ટના જવાબ આપતા રહ્યો અન અમારી જે બીજી ચેનલ છે ભૂમિક વઘાસિયા નામે છે તો આમાં તમે જોડાવા માટે નીચે લિંક આપેલી છે તો ત્યાંથી જોડાઈ શકો છો આમાં પણ મહત્ત્વના એમસીક્યુ પ્રકારે ક્વેશ્ચન પૂછો ક્વેશ્ચન અમે લઈએ છીએ કરંટ અફેરના તો એમાં પણ તમે જોડાઈ શકો છો ક્વેશ્ચન વિશે વાત કરીએ તો ફર્સ્ટ છે તાજેતરમાં ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી ગુજરાતના કયા સ્થળે બનશે તો આ એક મોસ્ટ આઈમ્પી કરંટ અફેર કહી શકાય અને આનો જવાબ આવે છે વડોદરા તો આપણા ગુજરાતનો જે વડોદરા જિલ્લો છે એમાં ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી બનવા જઈ રહી છે ધ કન્ટ્રીઝ ફર્સ્ટ રેલવે યુનિવર્સિટી હવે એના વિશે વધુ વાત કરીએ તો રેલવે મંત્રી પિયુષ ગોયલ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ બંને પંદર આજે એટલે કે પંદર ડિસેમ્બરના રોજ દેશને સમર્પિત કરશે દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી કે જે વડોદરામાં સ્થપાશે હવે મહત્વની વાત એ કે ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી છે અને વિશ્વની ત્રીજા નંબરની યુનિવર્સિટી છે વિશ્વમાં જોઈએ તો રશિયા અને ચીન પછી વિશ્વની ત્રીજા નંબરની રેલવે યુનિવર્સિટી બનવા જઈ રહી છે વડોદરામાં યોજા સ્થપાવવાની છે તો વડોદરાના જે એનઆરટીઆઈ છે એમાં ભારતના વીસ રાજ્યના એકસો ત્રણ વિદ્યાર્થીઓની પ્રથમ બેચ શરૂ થઈ ગઈ છે તો આ જે યુનિવર્સિટી સ્થપાઈ છે જે જાહેર કરી છે તો એમાં ભારતના ટોટલ વીસ રાજ્યોના એકસો ત્રણ સ્ટુડન્ટ કે જે અંદર અંડર ગ્રે ગ્રેજ્યુએટ હોય છે એની પ્રથમ બેચ શરૂ થઈ ગઈ છે સપ્ટેમ્બર મહિનાથી એનઆરટીઆઈ એટલે શું તો એનઆરટીઆઈ એટલે કે ધી નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ કે જે વડોદરામાં છે ત્યાં રેલવે મંત્રાલય આ પ્રોજેક્ટ છે એના માટે આવતા પાંચ વર્ષ સુધી ટોટલ અહીંયા રૂપિયા છે ટોટલ રૂપિયા ચારસો એકવીસ કરોડ ફાળવ્યા છે તો આવતા પાંચ વર્ષ સુધી રેલ આ રેલવે યુનિવર્સિટી માટે ટોટલ ચારસો એકવીસ કરોડ ફાળવવામાં આવ્યા છે અને એકસો દસ એકરમાં જે આ યુનિવર્સિટી છે ફેલાયેલી છે એક્ઝેક્ટ આપણે લોકેશન જોઈએ તો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામે આ સ્થપાયેલી છે એકસો દસ એકરમાં તો આપણા ગુજરાતમાં માટે મોસ્ટ ટાઈમ બી કરંટ અફેર કહી શકાય નેક્સ્ટ છે છે તાજેતરમાં અશોક ગેહલોત કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે આપણે હાલ જ જોયું કે પાંચ રાજ્યોની ચૂંટણી હમણાં યોજાણી હતી અને એમાં જે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીના નામ બાકી હતા તો એમાં બેના આવી ગયા છે એમાં પહેલું છે અશોક ગેહલોત તો અશોક ગેહલોત છે એ રાજસ્થાન રાજ્ય છે એના મુખ્યમંત્રી બન્યા છે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે અશોક ગેહલોત અશોક ગેહલોત વિશે વાત કરીએ તો એ ટોટલ ત્રીજી વખત રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા છે અને આના કમ્પેરમાં બીજું પણ એક નામ હતું સચિન પાયલોટ તો એમને મુખ્યમંત્રી નહીં પરંતુ ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે રાજસ્થાન વિશે વાત કરીએ તો રાજસ્થાનની વિધાનસભાની ટોટલ બસો બેઠકોમાં હાલમાં ચૂંટણી યોજાણી હતી તો આ બેઠકો યાદ રાખવી બસો બેઠકો છે અને અગાઉ જે મુખ્યમંત્રી હતા એ હતા વસુંધરા રાજે રાજસ્થાનના ગવર્નર વિશે વાત કરીએ તો એ છે કલ્યાણ સિંહ મેપમાં રાજસ્થાન વિશે જોઈ લે કેટલા રાજ્યોને સરહદ ટચ કરે છે તો ઉત્તરથી જોઈએ તો પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને ગુજરાત અને આ સાઈડ જોઈએ તો પાકિસ્તાન તો આ વાત કરીએ આપણે રાજસ્થાન વિશેની નેક્સ્ટ છે હાલમાં મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે તો હાલ જે મધ્યપ્રદેશ છે એમાં પણ ચૂંટણી યોજાણી હતી તો એમાં પણ જે કોંગ્રેસ છે તેમણે એમના નવા મુખ્યમંત્રી જાહેર કરી દીધા છે એમનું નામ છે કમલનાથ અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે કમલનાથ તો આમને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે કમલનાથ છે એ મધ્યપ્રદેશના અઢારમાં મુખ્યમંત્રી બન્યા છે મધ્યપ્રદેશની વિધાનસભાની બેઠક વિશે જોઈએ તો એ છે ટોટલ બસો ત્રીસ અને મધ્યપ્રદેશના ગવર્નરે આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા એ આનંદીબેન પટેલ છે ગુજરાતની લોકસભાની બેઠકો સોરી ગુજરાતની વિધાનસભાની બેઠકો છે એ છે એકસો બ્યાસી મધ્યપ્રદેશ વિશે વાત કરીએ તો એકદમ સેન્ટરમાં આવેલું છે અને કેટલા રાજ્યો એને ટચ કરે છે તો એ છે રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર પછી અહીંયા છે છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ તો આટલા રાજ્યોની સરહદ ટચ કરે છે મધ્યપ્રદેશની રાજધાની એ છે ભોપાલ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ઉત્તર પ્રદેશના સ્ટાર્ટઅપ કે જેનું નામ છે હેલ્પ અસ ગ્રીન ને કોના દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે તો હાલ જ ઉત્તર પ્રદેશ બેઝડ એક સ્ટાર્ટઅપ છે જેનું નામ છે હેલ્પ અસ ગ્રીન તો આને જે યુએન છે યુનાઇટેડ નેશન એના દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે શા માટે સન્માનિત કરવામાં આવ્યું છે તો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો જે ગંગા નદી ઉત્તર પ્રદેશમાંથી નીકળે છે તો આ ગંગા નદીમાં જે ખબર છે કે કેટલું પોલ્યુશન એમાં છે તો ગંગા નદીમાંથી જે વેસ્ટેજ હોય છે કચરો એને બહાર કાઢી અને એને રિસાયકલ કરવામાં આવે છે તો આ જે સ્ટાર્ટઅપ છે તેમણે આનું કચરાનું ટનમાં રિસાયકલ કર્યું છે તો એના માટે યુએને એને એવોર્ડથી સન્માનિત કર્યું છે હવે આજે યુએનની પોલેન્ડમાં યોજાયેલી યુએન ક્લાઇમેટ ચેન્જ એની પરિષદ યોજાણી હતી પોલેન્ડમાં તો તેમાં ભારત સહિત ટોટલ ચૌદ દેશોને આ સન્માન આપવામાં આવ્યું છે જેમાં ભારતમાં જે સ્ટાર્ટઅપ છે હેલ્પર્સ ગ્રીન એને આ સન્માન આપવામાં આવ્યું છે હવે ગંગા નદીની વાત છે તો પાણી સંસાધનના મંત્રી છે છે નીતિન ગડકરી નીતિન ગડકરી છે એ બીજા પણ એક મંત્રાલયના મંત્રી છે તો એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે બીજા કયા મંત્રાલય નીતિન ગડકરી પાસે છે હવે આજે આમને સન્માન આપવામાં આવ્યું છે તો આપણે એક તો વાત કરીએ કે કચરો રિસાયકલ કરવા માટે અને હજી ડિટેલમાં જોઈએ તો જ્યાં ગંગા નદીના કિનારે મંદિરો આવેલા છે તો ત્યાં જે વનસ્પતિ ફૂલો હોય છે તો એ ચડાવવામાં આવે છે તો એ ફૂલોના જે વેસ્ટેજ હોય છે પછી નીકળે તો એ ફૂલોના વેસ્ટેજ છે એમાંથી રિસાયકલ કરવામાં આવે છે હેલ્પર્સ ગ્રીન દ્વારા તો એના માટે બહુ સારું કામ કરી રહ્યા છે એન્વાયરમેન્ટ માટે એટલે યુએન દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે તો આ જે સ્ટાર્ટઅપ છે એનું નામ તમારે યાદ રાખો હેલ્પસ ગ્રીન નેક્સ્ટ છે છે તાજેતરમાં એફટીઆઈઆઈ એટલે કે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તો એના નવા ચેરમેન પદે કોણ નિમાયા છે તો એના નવા ચેરમેન પદ પદે નિમાયા છે એ છે બીપી સિંઘ અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે બીપી સિંઘ અને એફટીઆઈઆઈના નવા ચેરમેન પદે નિમાયા છે હવે આનું ફૂલ ફો આનું પૂરું નામ છે બીપી સિંઘનું બીજેન્દ્ર પાલ સિંઘ અને આ બીજા કોઈ નહીં પણ ટીવી જે સોની ટીવી ઉપર એક સિરીઝ આવે છે અત્યાર સુધી આવતી સીઆઈડી બહુ ફેમસ હતી અને એના પ્રોડ્યુસર છે આ બીપી સિંહ તો તેઓ સી સીઆઈડી ટીવી સિરીઝના પ્રોડ્યુસર છે અને હાલ જ એફટીઆઈઆઈ એટલે કે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા છે અને અગાઉ જે ચેરમેન પદે હતા એ હતા એક્ટર હતા અનુપમ ખેર પણ તેમણે રિઝાઇન આપ્યું હતું તેથી આમને નિયુક્ત કરવામાં આવ્યા છે

હવે એના ફિલ્મ ક્ષેત્રની બીજી એજન્સી છે એ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટ સીબીએફસી સેન્ટ્રલ બોર્ડ ઓફ સોરી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તો આના જે ચેરમેન છે એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આના ચેરમેન કોણ છે અગાઉ હતા એ પહેલાં જ નહેલાની હતા પણ એની જગ્યાએ હાલ જે હમણાં થોડાક સમય પહેલાં જ જે નવા છે એમને નિયુક્ત કરવામાં આવ્યા છે સીબીએફસીના ચેરમેન પદે તો એનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કોણે ડેમ સેફ્ટી બિલ બે હાજર અઢાર લોકસભામાં દાખલ કર્યું છે હવે હાલ આપણે જોયું હતું કે શિયાળું સત્ર શરૂ થઈ ગયું છે તો ટોટલ પિસ્તાલીસ બિલો પેન્ડિંગ હતા તો તેમાંથી જોઈએ તો હાલે જ ડેમ સેફટી બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે તો રજૂ કર્યું છે અર્જુન રામ મેઘવાલે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો અર્જુન રામ મેઘવાલ તેમણે આ ડેમ સેફટી બિલ બે હાજર અઢાર લોકસભામાં હાલે જ દાખલ કર્યું છે હવે અર્જુન અર્જુન રામ જે મેઘવાલ છે એના વિશે વાત કરીએ તો છે રાજ્ય કક્ષાના સંસદીય બાબતોના મંત્રી એટલે કે પાર્લામેન્ટરી અફેર છે એના મંત્રી છે અને સ્ટેટનો હોદ્દો છે રાજ્ય કક્ષાના છે બીજા જે અહીંયા આપેલું છે નરેન્દ્રસિંહ તોમર તો આ નરેન્દ્રસિંહ તોમર છે એ સંસદીય બાબતોના મંત્રી છે અને કેન્દ્રીય મંત્રી છે તો આ બંનેના નામ તમારે યાદ રાખવા હવે આ જે બિલ વિશે વાત કરીએ ડેમ સેફ્ટીના બિલ વિશે તો આ બિલ થકી ભારતમાં આવેલા તમામ જે ડેમ છે એની સેફટી એનું મેન્ટેનન્સ એનું ઇન્સ્પેક્શન એ એકરૂપ પ્રક્રિયાથી થશે એટલે કે રેગ્યુલરલી થશે ભારતમાં વાત કરીએ તો ટોટલ પાંચ હજાર બસો ચોપન ડેમ આવેલા છે યુએસએ અને ચીન પછી ત્રીજા નંબરે ભારત આવે છે તો આ જે પાંચ હજારથી વધુ ડેમો આવેલા છે તો એ ડેમનું રેગ્યુલરલી મેન્ટેનન્સ થતું રહે ઇન્સ્પેક્શન થતું રહે અને એની સેફ્ટી માટે કામ એકરૂપતા રીતે થઈ થતું રહે એની પ્રક્રિયા એકરૂપ રીતે થાય તો એના માટે આ ડેમ સેફ્ટી એક્ટ છે એ પસાર કરવામાં આવ્યું છે લોકસભામાં અર્જુન રામ મેઘવાલ દ્વારા નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની હાઈકોર્ટે ઓનલાઈન મેડિસિન વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે તો હાલ જ જે દિલ્હી હાઈકોર્ટ છે દિલ્હી એક આપણી યુનિયન ટેરિટરી કહેવાય ને નેશનલ કેપિટલ પર કહેવાય છે તો દિલ્હીની જે હાઈકોર્ટ છે તેમણે ઓનલાઈન મેડિસિન વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે તો જે આ દવા છે મેડિસિન પ્રતિબંધ મૂક્યો છે એના વિશે આપણે જોઈએ તો દિલ્હી હાઈકોર્ટના પહેલા તો જજ વિશે વાત કરીએ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ વી કે રાવ તો આ બંને જે જસ્ટિસ છે દિલ્હી હાઈકોર્ટના એની બેન્ચે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારને આદેશનો અમલ કરવા સૂચવ્યું છે અને દિલ્હીના જે ડર્મેટોલોજિસ્ટ છે ચામડીના ડોક્ટર એના દ્વારા એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી દિલ્હીના એક ચામડીના ડોક્ટર છે જેમનું નામ છે જહીર તો તેમના દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને જે દિલ્હી હાઈકોર્ટ છે તેમણે ચુકાદો આપ્યો છે કે ઓનલાઈન જે ફાર્મસીઓ દવાઓ વેચે છે મેડિસિન તો એના પર પ્રતિબંધ મૂક્યો છે દિલ્હીમાં શા કારણે પ્રતિબંધ મૂક્યો છે અને શા કારણે જે ડર્મેટોલોજીસ્ટ છે એમણે પીઆઈએલ દાખલ કરી છે એના વિશે જોઈએ તો દરરોજ ઓનલાઈન લાખો દવાઓ યોગ્ય નિયમન વગર વેચવામાં આવે છે અને જે દર્દી માટે જાણ લેવા સાબિત થઈ શકે છે તો આ જેમણે પીઆઈએલ કરી કરેલી છે તેમણે એવું સૂચવ્યું છે કે જે આપણે ઓનલાઈન દવા ખરીદી છીએ તો એનું કોઈ રેગ્યુલરી હોતું નથી એનું કોઈ નિયમન થતું નથી અને જે હેલ્થના એક્ટ છે એના પ્રમાણે પણ આ દવાઓ હોતી નથી અને દર્દી હોય તો એના માટે રિસ્ક રહે છે એની જાણ લેવા સાબિત થઈ શકે છે તો એટલા માટે તેમણે પીઆઈએલ દાખલ કરી હતી કે ઓનલાઈન જેટલી ફાર્મસીઓ દવાઓ વેચે છે એને બંધ કરો હવે આ કયા મંત્રાલય અંતર્ગત આવશે તો એ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત આવશે એના મંત્રી છે એ છે જગત પ્રકાશ નડ્ડા જે પી નડ્ડા નેક્સ્ટ છે હાલમાં કોણ મેડ હાલમાં કોણ મેડિકલ ડિવાઇસ સેન્ટરને પ્રોત્સાહન આપવા નેશ નેશનલ મેડિકલ ડિવાઇસ પ્રમોશન કાઉન્સિલ એટલે કે એનએમડી પીસીની સ્થાપના કરશે તો હાલ આપણી જે કેન્દ્ર સરકાર છે સેન્ટ્રલ ગવર્નર સેન્ટ્રલ ગવર્મેન્ટ એ મેડિકલ ડિવાઇસ સેક્ટર એને પ્રોત્સાહન આપવા માટે એનએમડીપીસી એટલે કે નેશનલ મેડિકલ ડિવાઇસ પ્રમોશન કાઉન્સિલ એની સ્થાપના કરશે હવે આ શું છે એના વિશે વાત કરીએ તો જે નેશનલ મેડિકલ ડિવાઇસ સેક્ટર એટલે કે મેડિકલ ક્ષેત્રમાં જેટલા ડિવાઇસો યુઝ થાય છે અહીંયા તમે જોઈ શકો તો જોઈ શકો છો જે બધા મેડિકલ ક્ષેત્રે તમે દવાખાને ગયા હશો હોસ્પિટલે તો તમને ખબર હશે કે કેટલા જે ડિવાઇસો બધા યુઝ યુઝ થાય છે તો એ સેક્ટરમાં એને પ્રોત્સાહન આપવા માટે આ એક કાઉન્સિલની સ્થાપના કરવામાં આવશે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા હવે આ છે વાણિજ્ય અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય છે એનો વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ એન્ડ પ્રમોશન ડીઆઈપીપી તો એના દ્વારા સૂચવ એના અંતર્ગત આવશે અને એના દ્વારા સ્થાપના કરવામાં આવશે

ભારત ભારત છે ફ્રાન્સ પાસેથી ટોટલ એકસો છવ્વીસ જેટ લેવાનું હતું તેની કંપની હતી ડેસોલ્ટ એવિએશન તેના પાસે પાસેથી અને બીજા પાર્ટ છે એચએલ ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એ બનાવવા બનાવવાની હતી પણ પછી જે એનડીએ સરકાર આવી તો તેમણે છત્રીસ જેટ જ ખરીદ્યા હતા અને પછી એ રિલાયન્સને આપવાની માગણી કરતા હતા તો એ આખી ડીલ હતી તો એના મુદ્દે એનડીએ સરકારને હવે ક્લિનચીટ મળી ગઈ છે સુપ્રીમ કોર્ટ દ્વારા નેક્સ્ટ છે વિશ્વની ટોપ હથિયાર ઉત્પાદક કંપનીઓમાં ભારતની ચાર પીએસયુનો સમાવેશ થયો છે હવે વિશ્વની ટોપ હં ટોપ હંડ્રેડ જે છે કે જે હથિયાર બનાવે છે હથિયારનું ઉત્પાદન કરે છે એવી કંપનીઓમાં ભારતની પણ ચાર પીએસયુનો સમાવેશ થયો છે પીએસયુ એટલે કે પબ્લિક સેક્ટર યુનિટની જે કંપનીઓ હોય છે એ તો એ ચારના નામ આપણે યાદ રાખી લઈએ પહેલું છે ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરીઝ જેનો સાડત્રીસમો ક્રમાંક છે પછી છે હિન્દુસ્તાન એરોનોટિક્સ આડત્રીસમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ એસે ચોસઠમાં અને ભારત ડાયનેમિક્સ એસે ચોરાણું તો આ બધાય છે હથિયાર ઉત્પાદક ઉત્પાદ ઉત્પાદન કરતી કંપનીઓ ભારતની છે એમાંની આ ચાર છે એમને ટોપ હન્ડ્રેડમાં સ્થાન મળ્યું છે નેક્સ્ટ છે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ દર વર્ષે ચૌદ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે હવે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ એટલે કે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે તો આ જે એનર્જી બચાવવા માટે ડે ઉજવવામાં આવે છે ચૌદ ડિસેમ્બરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટે તો આ ડેટ છે એ તમારે યાદ રાખવી નેક્સ્ટ છે ભારતના કેક જે રાજી મહેર્ષિ છે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો તેમને યુએનના ઓડિટર પેનલના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવેલ આવ્યા છે યુનાઇટેડ નેશન છે તો એની ઓડિટર પેનલ છે એમના ઉપપ્રમુખ વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આપણા જે કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે રાજીવ મહેર્ષિ તેમને હવે કેગ તો છે રાજીવ મહેર્ષિ તો જે આપણા એટર્ની જનરલ છે એનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો નેક્સ્ટ છે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ એટલે એટલે કે સીસીપીઆઈ તો એ ભારતમાં અગિયાર નંબરે એમાં રહ્યું છે જે સીસીપીઆઈ છે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ કે જે દર વર્ષે બહાર પાડવામાં આવે છે

એક કેન્દ્રીય પરિવહન મંત્રી પણ છે બીજું છે પ્રસૂન જોશી કે જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેરમેન છે પ્રસૂન જોશી ત્રીજું છે એટર્ની જર્નાલે છે કે કે વેણુગોપાલ હવે આજે આનો જવાબ આવ્યો છે તમિલનાડુ કે જે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે લોનના હસ્તાક્ષર કર્યા છે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટે શા માટે તો તમિલનાડુ રાજ્યમાં પ્રવાસનનો વિકાસ થાય અને રોજગારી વધે એના માટે આજનો તમારા માટે ક્વેશ્ચન છે હાલમાં કઈ ભારતીય મહિલાને બ્રેક થ્રુ સ્ટાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે મેરી કોમ સરિતા ગાયકવાડ મનિકા બત્રા કે હિમા દાસ તો આનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ જે વ્યક્તિ છે કયા ખેલ સાથે સંકળાયેલા છે એ પણ જણાવો કયા રાજ્યના છે એ પણ જણાવો અને જેટલી માહિતી તમને ખબર હોય એ તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં આવી જ રીતે ડેલી કરંટ અફેરના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો તમને સારો કરે સારો લાગે તો લાઇક જરૂર કરો અને જો અત્યાર સુધી શેર ન કરી હોય તો તમે એને શેર પણ કરો જે તમારા મિત્રો બીજા તૈયારી કરતા હોય એના માટે અને આ વિડિયો લેક્ચરની પીડીએફ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો થેન્ક યુ